ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ની સાથે હું રિતેશ ગોયલ ફરીવા લઈને આવ્યો છું નું વ્લોગ. તો આ 11 છે સવારના 10, હું આવ્યો છું ઓફિસેથી નાઈટ કરીને. બધા જ મિત્રો ના જય શ્રી રામ અને હર હર મહાદેવ દેવ મહાદેવ. હવે જવાનું છે બહાર, કઈક કામ થી એટલે સુવાનું થયું કેન્સલ. બહાર જાઉં છું વસ્તુ લેવા, પછી જોતા રહ્યો રૂબરૂ કરતા રહ્યો મોજ. તો એમાં છે કઈ બીજું નહીં વધારે, જવાનું છે. મામાએ મોકલેલી કેરી લેવા. એ ભાઈ ક્યાં ઓળસ, આખી રાત ઉજાગરો કરીને બસ હવે આવી રીતે જવાનું થાય ને લબો કઠો. આપણને જવું પડે, શું કરવું, પરાણે 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 જવું પડે. જો આની જો કેવી ડ્રાઈવરો બે ત્રણ આડ આવી જાય ને એટલે જિંદગી જાટ થઈ જાય આપણી. અચ્છા, મેપાનગર ચોક છે, અમે પહેલા અહીંયા જ રહેતા હતા 20 વર્ષથી. ને એટલામાં ને એટલામાં જ રહી, 20 વર્ષથી આગળ પાછળ ક્યાં રહેવા ગયા જ ને. વર્ષો ત્યાં પુલ નું કામ હાલે છે. મને એમ લાગે છે મારા છોકરા ને છોકરા પુલ જોઈને જવાના છે. મારા છોકરા જયારે હું દાદા બનીશ ને ત્યારે આ પુલ કમ્પ્લીટ થવાનો છે. જલ્દી જલ્દી પુલ કમ્પ્લીટ કરો ને કે ભાઈ, અમારા જલ્દી થાય છે. કરી નાખો, કમ્પ્લીટ કરી નાખો પપ્પા. જો આવી ગયા, ચલો લેવા કેરાના દાદાના. હા છે અમારા પ્રિય મિત્ર પારસભાઈ, જય દ્વારકાધીશ. તમને મળીને અમને ઘડી ખમણ થઈ જાવ. તમને મળીને અમને અનેરો આનંદ થઈ રહ્યો છે. અમને મળીને તમને આનંદ થાય કે ન થાય? આનંદ થાય. દુકાન આજ બહુ હરીફરી લાગે છે. દુકાન તો હરોજ હરીફરી હોય, તમારી નજર માં ક્યારે ગયા? મિત્રો આપણે આવી ગયા છીએ મિલિટરી ના નાકે, અને આપણી કેરી નું બોક્સ અહીંથી જ આવવાનું છે. તો આપણે અહીંયા ખટખટલી ઘણી રાહ જોવી પડે, બસ ની કઈ ખબર નથી, પણ આપણે અહીંયા ઉભા રહીએ કેરી ની રાહ જોશું. કેરી આવી જાય પછી ઘર ભેગા થશું. કે સમય બહુ દૂર નથી, સમય છે બહુ ટૂંકડો. એ મારું મકાન છે, એ શું સિફ્ટ ટૂંકડો. તો આવી ગયું છે મિત્રો આપણું કેરી નું બોક્સ. વો, આપણે હવે ઘરે જઈને નિમકારો ને કેરી ખાવાની, નિમકારો ને મોટા કેરી ખાવાની. તાકાત વાળી કેરી નો બોક્સ મારા મામાએ, વાલા વાલા મામાએ, પેરા પેરા મામાએ જે કેરી નું બોક્સ મોકલ્યું છે. એટલે આપણે કેરી કાચો રોડ બને છે ને, એટલે બહુ એટલે બહુ તકલીફ થાય છે. યાર યાર હું જોતો કરી આગળ થી, આઈ થી પેલા બહુ ઓગા ઓગા વાળવી પડે ગાડી. ગુજરાત માં સ્પ્લેન્ડર માં મોટો વ્લોગિંગ કોઈ નહી કરતું હોય. એ પ્રિય મિત્ર ઘોડી ચડાવો, ઘોડી ચડાવી દેજો ભાઈજી. તાકાત ઓળો. હા સુગંધ આવો બસ જોઈ. અરે રે રે રે, વાગી ગયા છે સવારના, સાંજના દર વખતે. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ, જય શ્રી રામ. વાગી ગયા છે સાંજના 5. આ કેમ આમ વાવ થઈ જાય છે સાંભળે ને ભાઈ. અને હવે આપણે કંઈક નાનકડો રાઉન્ડ મારશું, પાછા ભેગા થઈએ, પ્રેમ કરતા રહીએ, સપોર્ટ કરતા રહીએ. હા, સારો સારો એવો પ્રેમ મળી રહ્યો છે. અને હજી હું તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે લોકો કમેન્ટ કરો, કે આવો કંઈક કન્ટેન્ટ કરો, કંઈક ચેલેન્જ એક કંઈક કામ કરીએ, ચેલેન્જ આપો, કોઈક તાકાતવાળી મજા આવે ને એવી ચેલેન્જ આપો. આપણે ચેલેન્જ પૂરી કરશું, રાપચીક ચેલેન્જ આપો. હાલો આપણે છે ને ચેલેન્જ પૂરો કરશું. ચેલેન્જમાં વ્લોગ આવશે કાયદેસર નામ સહિત. અને ભૌતિક ભાઈ હમણાંથી એક નવો કન્ટેન્ટ કાઢ્યો છે ગીવ અવેનો, આપણે ચાલુ રાખશું પાછા. એટલે જે જે લોકો લાઈક શેર અને કમેન્ટ કરે છે, કમેન્ટ ખાલી 2-3 4-5 જે કાંઈ એમનો ઓલા પ્રમાણે કમેન્ટ કરજો, ગીવ અવે ઓન રહેશે આપણે.
દરેક વિડીયોએ દરેક તો નહીં પણ અઠવાડિયે એવી સન્ડે સન્ડે ગીવ અવે રહેશે. દરરોજ કોઈ એક માણસ સિલેક્ટ કરશું આપણે જેનો ગીવ અવે રહેશે, જેની બહુ સારી કોઈ સારી એવી કોમેન્ટ હશે એને ગીવ અવે કરવામાં આવશે. ભૌતિકભાઈ રામ આખી સિલેક્શન કરશે. તો બના રહ્યો અને પ્રેમ સપોર્ટ બનાવતા રહ્યો આપણે બંને ત્યાં સુધી. હવે આપણે તમને ખબર હશે જોતા હશો આપણો કન્ટેન્ટ અને લોગિંગ સારું ડેઈલી થાય છે. સારું પગાર તો દિવસ નાઇટની જોબ છે એટલે દિવસ પાળીમાં થાય છે, પછી તો નાઇટ થશે તો જોયું જશે. પણ કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે ગુજરાતી લોકો છે હાર તો ક્યારે માનવું નહીં. તો બના રહ્યો વ્લોગની સાથે. તો હવે આપણે આપણી ધનનો કાઢી છે ને હવે આપણે જઈશું ભૌતિકભાઈની દુકાને. એકાદો નાનું એવું સ્ટેશન લેતા જાય ત્યાં જાય ભૌતિકભાઈની દુકાને. ખબર નથી તમારો અવાજ આવતો હશે કે નહીં આવતો. આ નવી ટ્રીક કાઢી છે આપણે વ્લોગિંગ કરવાની. મેરે ભાઈ ચાલો. એક પુલ આયા બને ના કોણ બે દી માં બની જાય હોય તો નગર ભાઈ આ બંધ કરશો તમે ક્યાં હેલિકોપ્ટર ઘર માં લઈને જવું મારી બધી વાત હું બધાને શેર કરું અને આપણું ટ્રાન્સપેરેશન એટલે કે કઈ પણ છુપાવવાનું નહીં, એમ બધું ચોખ્ખે ચોખ્ખું. હા આપણે બધા તમે નથી મારા સબસ્ક્રાઈબર, તમે બધા મારા ફેમિલી ટાઈપ છો. ભલા માણસ જયારે મને એવો પ્રેમ આપો છો દહે દિલથી, જે લોકો મને પહેલેથી સપોર્ટ કરે છે ને દિલથી થેન્ક યુ. આ થોડા ઘણા મજાક ઉડાડે છે કે આવું કરે ને તેવું કરે, પણ નહીં હાર નથી માનવાની. આપણે સ્કી માગા સાકી નાકા કરી કાઢવાનું છે, મુંજાવાનું થતું જ નથી. જે કરવું કરવા કરે જ રાખવાનું છે. જો ને આ સ્કૂલ વાળા એ માસી જોજો, માસી જોજો. હા અરે સ્કૂલ ના દિવસ યાદ આવી ગયા. જતો અહીં મારું ટ્યુશન હતું પેલા કુમાર શાળામાં તો અહીંયા આ મોટા ચાલી દેવાની કઈ યાદ આવી જાય બોસ આ સ્કૂલ ને. હા એમ જયારે ભણતા હતા ને તારે એમ લાગતું હતું કામ કરવા મળશું ને તો આપણા બધા સપના પૂરા થઈ જાય. પણ હવે જયારે કામ કરવા મળ્યા છે તો એમ લાગે છે કે નહીં કરતા ભણ્યા હોત તો સારું, પણ નહીં હા આપણે ભણી ગાળવી નોકરી કે લેવી. આપણે એવું નથી કહેતા કે આપણું આપણું ફ્યુચર આ સોશિયલ મીડિયા પર જોઈએ છે. ફ્યુચર સોશિયલ મીડિયા ઉપર બનવું તો બને, પણ આપણે લાઈફમાં કંઈક એવું તો જરૂર કરશું કે આપણે આપણી જિંદગી બનાવી જાય, સેટલ થઈ જઈએ આપણે. પણ નહીં જે થાય જોયું જાય છે અને આલ્યા કરે છે. કેમેરો મૂકી દો ઘડીક સાઈડમાં, નહીં ત્યારે પોલીસવાળા એવું કંઈક જોઈ જાય અને લેન દેન મારી લેમન લગાડી દે. જો ને ઊભા તું એક મારી વાત જોઈને ઊભો ને એવું લાગે પછી આગળની ગાડી નંબર પ્લેટ નથી. આવી ગયા છીએ નિર્મળનગર ભૌતિકભાઈની દુકાનની આજુબાજુમાં. હવે ડાયરેક્ટ દુકાન એને કરો, મોટો વ્લોગિંગ કરતા કરતા તમને એમ લાગશે કે આ તો હારો નવરીનો લાગનો રૂપ. તો ગાડી થઈ ગઈ છે પાર્ક અને દરિયામાં આવે છે આર્ક. હવે એરા જય શ્રી રામ, જય શ્રી રામ. કુલિંગ વહી જાય ને પાછું તારે વહી જતું. હે તમારે તો અહીંથી આ ટાઈમે રહેવા મળે, અમારે 8 કલાક અમે કન્ટિન્યુ બેઠ રહ્યો મારો ભાઈ. એની માટે ભાઈ બન જીગર જોઈએ જીગર. આપણા જીગર નો કઈ નઈ, આપણા ગ્રુપ માં જીગર છે કે નહીં. ટાડું પાણી છે, પી લો તો થોડુંક મોટા ને શું કહેવાય, દુનિયાની વાહે બરબાદ છે મોટા.
આખી દુનિયાની વાહ પડી છે આપણી હાથમાં છે. બધા કઈ બધા એમ કહેવાય ને ખબર છે તમને એમની હિન્દીમાં. આખો સ્ટેપ કરો તા આમ તોબા 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 મણસ લગ રહ્યો. કેમ આમ સ્વાદ કેવી લાગે છે? બોલી કરતા તો સારી જ લાગે. એ બધા ક્યાં શાખી તમે? મુકાન કે આપડે ના બોલે રવિવારે પાર્ટી ગોઠવી નાખો ને કરવાનું ને ગામડે. હા લે ગમે આખો દી ને કાઢશું મોજ કરશું. ના ના મોજ કરશું સાચું જાય. બ્લોક બ્લોક તાકે તોડો થઈ જાય અને છેલ્લો રવિવાર છે આમે મારે પછી બ્લોક ક્યારે આવે કે નક્કી નો ભાઈ. સાંજે સાંજે બનાવવો પડે બ્લોક તો બનાવવાના જ તે. હે કયું એને કે પછી જો એને કે વાડી નો મેળ નો આવે ને તો એને કે આફ્ટર ડાર્ક છે તેમ કે બધી વસ્તુ લઈને વીવ જાવ ને બનાવજો એને કરશું નઈ. ગામ મને તો એના ગામડે જવાનો ફૂલ વિચાર છે તાકાત વાળો. બીએમસી ની ગાડી અટવાડી જો મિત્રો. બીએમસી ની ગાડી અટવાણી અમે કઈ મદદ કરી શક્યા ને. આઈ હોપ કે તમને ખોટું લાગ્યું હશે પણ તમે જાણો ને તમારું કાઢું જાણે અમે અમને અમારી પાસે સમય નથી એટલે. તો હવે મિત્રો અમે જઈ રહ્યા છે એવી ભાઈબંધ દોસ્તાર કે એક છોકરી છે જે મને ઘણા સમયથી મેસેજ કરે છે કે ભાઈ તમે શું કરો છો એમ. તો મેં કીધું કે કાંઈ નહીં અત્યાર સુધી કાંઈ નહોતો કરતો. જો કે આમ તો હું સોમથી શુક્ર ફ્રી જ હોઉં છું અને શનિ રવિ તો આમ રજા જ હોય છે. તો બંને રજો વિડીયોમાં હવે અમે જઈ રહ્યા છીએ બુલેટનું ઓપનિંગ કરવા. અમે એક રોયલ ઇન્ફિલ્ડનું શોરૂમ ખોલ્યો છે. આઈ હોપ કે તમને બધાને મિસ્ટેક થતી હશે. રોયલ ઇન્ફિલ્ડ બોલતા મને નથી આવડતું પણ તમે સચોક અંજોગે સંજોગે મને બોલવામાં પણ થોડીક ભાન નથી પડતી મિત્રો. તો બસ આવી રીતના બન્યા રહેજો અને ખત્રી પેંડાવાળાની જય. તો ભૌતિકભાઈ ને તો કામ તો ભૌતિકભાઈ ને આપણે ઉતારી ઘરે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો જેવો ને એવો પ્રેમ જેમાં બતાવતા રહ્યો છો એવો પ્રેમ બતાવતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ને થોડો ઘણો સપોર્ટ કરજો અને કોમેન્ટ જરૂર ને જરૂર થી કરજો કે આપણે કઈક ચેલેન્જ બેલેન્જ આપજો, કઈક મજા આવે એવું કઈક કન્ટેન્ટ આપો તાકાત વાળું જેથી કરીને અમે તમને તમારે જેવું જોઈએ એવું આપી શકીએ. જય હિન્દ. આભાર, આઈ લવ યુ ઓલ ઓફ યુ.